નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે નો પ્લાસ્ટિક દિવસ. જ્યાં દર્શક મિત્રો, આજે પ્લાસ્ટિક નો પ્લાસ્ટિક દિવસ છે ત્યારે તમામ જે વડોદરાના સંસ્કારી નગરીના લોકો છે તેઓ દ્વારા એક પેપરની બેગ વિતરણ કરવામાં આવી રહી છે. કારણ કે પ્લાસ્ટિકની થેલીથી જે પ્રદૂષણ થાય છે જમીનમાં, પ્લાસ્ટિકની થેલી જ્યારે ભળવાળી થાય ત્યારે તે 150 વર્ષથી લઈને 500 વર્ષ સુધી તે અંદર જમીનમાં જાય છે. પરંતુ આ પેપરની થેલીને જતા માત્ર 50-100 વર્ષ થાય છે ત્યારે આ તમામ લોકો આ પેપરની થેલીનો ઉપયોગ કરે તે માટેના એક પ્રયાગ ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પાણીગેટ શાક માર્કેટ ખાતે તેઓ તમામ જે અહીંયા ગ્રાહકો છે તેને આ પેપરની થેલી આપવામાં આવી રહી છે. અને ખાસ કરીને તમામ લોકો આ પેપરની થેલી નો ઉપયોગ કરે અને પ્લાસ્ટિકની થેલીથી દૂર રહે. કારણ કે પ્લાસ્ટિકની થેલીથી પ્રદૂષણ થાય છે અને જીવનને નુકસાન થઈ રહ્યું છે. એટલે તમામ લોકો આજે અહીંયા તમામ લોકોને અહીંયા તેઓ પેપરની થેલી આપી રહ્યા છે. તેમના આગેવાન સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, આજે નો પ્લાસ્ટિક દિવસ છે, શું મેસેજ આપશો? ભારત વિકાસ પરિષદ ઇન્દ્રપુરી શાખા દ્વારા આજે નો પ્લાસ્ટિક ડે નિમિત્તે અમે ભારત વિકાસ પરિષદના સભ્યો આ પ્લાસ્ટિકની બેગ પાણીગેટની અંદર, શાક માર્કેટની અંદર તમામ દુકાનદારોને લેવા આવનાર એ લોકો સભ્યોને અમે જણાવવા માગીએ છીએ કે પ્લાસ્ટિક અત્યારે આપણને કેટલું બધું નુકસાન કરે છે. અને જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના એના માર્ગદર્શન હેઠળ આપણને એમ લાગે છે કે પ્લાસ્ટિક બંધ થવાથી ઘણો જ આપણને ફાયદો થયો છે. હું તમને વાત કહું, ચોમાસાની અંદર જે પાણીનું જે વહેણ આવ્યા હતું બધી સોસાયટીઓમાં, તો પાણી ભરાઈ જતા હતા. છેલ્લા કેટલાક વખતથી જે પ્લાસ્ટિક બંધ કરવામાં આવે છે જેના કારણે જે પાણી અટકી જતું હતું તે પણ હવે પાણી જતું થઈ ગયું છે. એ પ્રમાણે જમીનની અંદર જે આપણું પ્લાસ્ટિક જાય છે એમાંથી આપણને કેટલું બધું નુકસાન થાય છે એ પણ આપણે વિચારવા જેવું છે. જેથી અમે ભારત વિકાસ પરિષદની સંસ્થા દ્વારા લોકોને જણાવીએ છીએ કે તમે પ્લાસ્ટિકનો ઉપયોગ, આ વેપારીઓ ભાઈઓને પણ જણાવીએ છીએ કે તમે પ્લાસ્ટિકની થેલીઓ ન વાપરો. આ લેવા આવનાર, શાકભાજી લેવા આવનાર ભાઈ બહેનોને પણ જણાવીએ છીએ કે તમે પ્લાસ્ટિકને બદલે આપણે જે જૂના વખતમાં જે આપણી જાતે કોથળીઓ લઈ, કાપડની કોથળીઓ લઈને આવતા હતા તેવી કોથળીઓ લાવો. એટલે કે તમને પણ આપણને જે પ્લાસ્ટિક વપરાય છે તેનું નુકસાન થાય છે, તે નુકસાનથી આપણે બચીએ એવી અમારી ભારત વિકાસ પરિષદની અપેક્ષા છે. બિલકુલ, ભારત વિકાસ પરિષદથી તમામને એક સંદેશો આપવામાં આવી રહ્યો છે. જે પ્રકારે તમામ લોકો હવે આ ગ્રાહકોને બેગ આપી રહ્યા છે અને તમામ જે અહીંયા શાકભાજી લેનારા આવતા બહેનો છે તેને, સાથે ભાઈઓ છે તેને આપી રહ્યા છે અને બહેનો સાથે આ એક સંદેશો ફેલાવી રહ્યા છે. આ કાગળની થેલી ખૂબ ઉપયોગી છે કારણ કે પ્લાસ્ટિકની થેલીને જમીનની અંદર સંપૂર્ણપણે નષ્ટ થતા 150-500 વર્ષ સુધીનો સમય લાગે છે. ત્યારે જ્યારે આ કાગળની થેલીને જલ્દીથી આ જમીનની અંદર જમીનદોસ્ત થઈ જાય છે. એટલે તમામ લોકો આ એક મેસેજ ફેલાવી રહ્યા છે અને આજે નો પ્લાસ્ટિક દિવસ નિમિત્તે તમામ લોકો, વડોદરાવાસીઓ, આ સંસ્કારી નગરીના લોકો આજે એક મેસેજ આપી રહ્યા છે કે નો પ્લાસ્ટિક દિવસ નિમિત્તે તમામ લોકો કાગળની થેલી સાથે કાપડની થેલીનો ઉપયોગ કરે અને તમામ લોકો આ જે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તેનાથી દૂર રહે તે માટેનો એક સંદેશો આપી રહ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક વડોદરા.